રમત સ્વાગત વડોદરાથી સમાચાર વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં ઓએસજી વિનોદ રાવે વ્યવસ્થાની સમીક્ષા કરી હાલ હોસ્પિટલ્સમાં દર્દીઓના પ્રમાણમાં બેડની વ્યવસ્થા પૂરતી હોવાનું કહ્યું કોરોનાના દર્દીઓ વધે તો તે માટે પણ બેડની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે વધુ જાણકારી મને સંવાદદાતા યુનુસ કાઝી આપી રહ્યા છે યુનુસ વડોદરામાં અત્યારે શું સ્થિતિ છે અને ઓએસજી તરફથી કયા પ્રકાર ખાસ સૂચનાઓ અત્યારે અપાય છે વિધિ જે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનું જે સત્તાવાર બુલેટિન જારી થયું છે તેમાં ગઈકાલે 24 કલાક દરમિયાન 146 પોઝિટિવ કેસો નોંધાયા છે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આંકડાઓ જારી કરવામાં આવ્યા છે તેમાં 105 પોઝિટિવ કેસો બતાવવામાં આવ્યા છે કેસો સતત વધી રહ્યા છે અને તેની ચિંતા વ્યક્ત કરીને રાજ્ય સરકાર દ્વારા ડોક્ટર વિનોદ રાવને તાત્કાલિક વડોદરા પહોંચાડ્યા છે અને તેઓ સતત 2 દિવસથી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અલગ અલગ વિભાગો સાથે તેઓએ મિટિંગો કરી હતી સાથે જ હોસ્પિટલોમાં કયા પ્રકારની વ્યવસ્થા છે તે અંગે પણ તેઓએ જાત નિરીક્ષણ કર્યું હતું ગઈકાલે એસએસજી હોસ્પિટલ અને ગોત્રી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જે સ્ટાફ છે તેઓની સાથે મીટિંગ પણ કરી હતી કયા પ્રકારની વ્યવસ્થા છે શું છે તે તમામ બાબતોની માહિતી મેળવી હતી આપની સાથે એસએસજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર છે સર પહેલા તો શું સ્થિતિ છે વડોદરાની છેલ્લા 10 દિવસની અંદર ઉત્તરોત્તર COVID-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ક્યાંક ચૂક થઈ છે લોકો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરમાં કંઈક ચૂક કરી ગયા છે મેળા મેળાવડા થયા છે અને કોવિડનો વ્યાપ વધ્યો છે સંક્રમણ વધ્યું છે એટલે અમારી પાસે ઓપીડીમાં અને ઇન્ડોર દાખલ દર્દીઓની કેસમાં સતત વધારો જોવા મળે છે આજની તારીખે એસએસજીના કોવિડ બિલ્ડિંગમાં 211 પેશન્ટો દાખલ છે જેમાંના 204 પોઝિટિવ છે અને 7 સસ્પેક્ટેડ પેશન્ટ છે મારી પાસે પર્યાપ્ત માત્રામાં હજી પણ આઈસીયુ બેડ્સ ઓક્સિજનની જરૂરતવાળા દર્દીઓ માટે બેડ્સ ઉપલબ્ધ છે એટલે પ્રજાએ કોઈ જગ્યાએ બીવાની કે પેનિક થવાની જરૂર નથી એક વસ્તુ ચોક્કસ કહીશ બધાએ મેળાવડા ટાળવા જોઈએ સ્વૈરવિહાર બંધ કરવો જોઈએ વધારે લોકો એક જગ્યાએ ભેગા ના થવા જોઈએ માસ્ક પહેરવું જોઈએ રૂટીન જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે વારંવાર હાથ ધોવા સેનિટાઈઝરનો ઉપયોગ વગેરે કેટલા થઈ રહ્યા છે અને જો દર્દીઓ વધે તો કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે હજી મેં તમને કીધું તેમ અમારી પાસે આઈસીયુ બેડ્સ ઉપલબ્ધ છે અમારી પાસે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પથારીઓ ઉપલબ્ધ છે અને રૂમ એર માટેના દર્દીઓ માટે પણ કોવિડ ડેસિગ્નેટેડ હોસ્પિટલમાં પર્યાપ્ત વ્યવસ્થા છે હવે આ જ વધારો સતત થયા કરશે તો રાવ સાહેબના સૂચન મુજબ અને આયોજન મુજબ એસએસજી હોસ્પિટલમાંથી અન્ય વ્યવસ્થા જરૂરિયાત મુજબ દર્દીઓને શિફ્ટ કરવામાં આવશે અથવા તો દર્દીઓને ત્યાં દાખલ કરવાનું આયોજન થશે સ્ટાફ વધારવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે તો કયા પ્રકારે ક્યાં સુધી માટે સૂચનાઓ આપવામાં આવી છે અમે મેડિકલ કોલેજ ખાતે ઉપલબ્ધ નર્સિંગ સ્ટાફના પણ ડેપ્યુટેશન અત્રે કરાવ્યા છે રાજ્ય સરકારમાં અલગ સ્ટાફ માટે માગણી કરી છે અને ડોક્ટર સ્ટાફને અન્યથી ડેપ્યુટ કરવા એમબીબીએસના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓને પણ કોવિડની ટ્રીટમેન્ટમાં જોડાવવા માટે બધી તૈયારીઓ થઈ ગઈ છે કેસો વધી રહ્યા છે પરંતુ તેને પહોંચી તો વડોદરામાં સતત વધી રહેલા કેસ વચ્ચે તેને પહોંચવા માટે તંત્ર અત્યારે તૈયાર હોવાનું એસએસજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ જણાવી રહ્યા હતા